નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારા YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ અંગે. તો અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતાઓ દેખાઈ રહી છે, તો આ સિસ્ટમ શું ગુજરાતને અસર કરતા રહી શકે છે તે વિશેની વાત કરીશું. તેમજ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેવાની સંભાવનાઓ રહેલી છે, કઈ તારીખથી ફરીથી માવઠાનો વરસાદ વધુ જોવા મળી શકે છે તે વિશેની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ અને ખાસ કરીને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ કેરાલા નજીકના ભાગોમાં એક લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થયું છે અને આ સિસ્ટમ છે તે આવતી 24 કલાકથી લઈ અને 30 કલાકની અંદર વધુ મજબૂત બની અને લો પ્રેશરમાં ફેરવાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અને ત્યારબાદની 48 કલાક એટલે કે લો પ્રેશર સિસ્ટમ બન્યા બાદની 48 કલાકની અંદર આ સિસ્ટમ છે તે ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન કે વાવાઝોડાની લેવલ સુધી મજબૂતાઈ પકડે તેવી શક્યતાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે. તો સિસ્ટમ બન્યા બાદ તે ઉત્તર પશ્ચિમ ઉત્તર દિશા તરફ આગળ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને આ સાથે સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે બંગાળની ખાડીની સિસ્ટમ પણ મજબૂત બની અને ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન કે વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત બની શકે છે અને હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ છે તે 22-23 તારીખથી લઈને 25 તારીખ સુધીના સમયગાળા દરમિયાન મજબૂત થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો હાલની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને કોઈ અસર કરતા રહેવાની નથી, તે પૂર્વોત્તર ભારત તરફ જવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે અરબી સમુદ્રની સિસ્ટમ છે, મતલબ કે એ સિસ્ટમ ડિપ્રેશન બને કે ડીપ ડિપ્રેશન કે વાવાઝોડા લેવલની કેટેગરી સુધી અમુક મોડેલો બતાવી રહ્યા છે તે મુજબ મજબૂત બને તો પણ હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ ગુજરાતને ખાસ મોટી અસર કરતા રહે તેવી શક્યતાઓ ઓછી જણાઈ રહી છે. પરંતુ તે બાબતની અપડેટમાં કોઈ ફેરફાર થશે તો તે બાબતની માહિતી પણ આપવામાં આવશે. પરંતુ ખેડૂત મિત્રોએ ચોક્કસપણે સાવચેતી રાખવી, કારણ કે અરબી સમુદ્રની સિસ્ટમ કોઈ મોટી સિસ્ટમ બનતી હોય વાવાઝોડા લેવલની, તો આ સિસ્ટમ બનતી હોય છે તો આમાં મોડેલો છે તે પણ ઘણી વખત થાપ ખાઈ જતા હોય છે અને મોડેલો છે તે જે બતાવતા હોય છે તેના કરતાં વિરુદ્ધ દિશામાં પણ જોવા મળતું હોય છે. જે આપણે બિપરજોય વાવાઝોડામાં પણ જોવા મળી રહ્યું હતું કે મોટાભાગના મોડેલો ઓમાન તરફ સિસ્ટમ લઈ જઈ રહ્યા હતા, પરંતુ સિસ્ટમ છે તે ગુજરાત અને પાકિસ્તાનના ભાગો નજીક આવી હતી. તો હાલની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે તે પૂર્વોત્તર ભારત તરફ જશે અને અરબી સમુદ્રની સિસ્ટમ છે તે ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતને અસર કરતા રહેવાની નથી. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ગઈકાલથી માવઠાની ગતિવિધિ ધારણા કરતા ઓછી રહી હતી, તે પ્રમાણે હજી આવતા 2-3 દિવસ સુધી વરસાદની ગતિવિધિ છે તે ખૂબ મંદ પડી જશે. એટલે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે, સાવ વરસાદ બંધ નહીં થાય, છૂટાછવાયા વરસાદી માહોલ હજી પણ જોવા મળશે. જેમાં આજે પણ ખાસ કરીને અમરેલી રાજકોટ જિલ્લા આજુબાજુના બોટાદ સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારમાં થોડી શક્યતાઓ દેખાઈ રહી છે. ગીર સોમનાથના ભાગોમાં પણ સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે, અમુક સીમિત વિસ્તારમાં વરસાદ પણ જોવા મળી શકે છે. એટલે વરસાદની ગતિવિધિ સાવ હજી બંધ નહીં થાય, પરંતુ આવતા 2-3 દિવસ સુધી વરસાદની ગતિવિધિ છે તેમાં મોટો ઘટાડો જોવા મળશે. પરંતુ ફરીથી 20 તારીખથી લઈને 25 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન ફરીથી વરસાદની ગતિવિધિ જોર પકડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે હાલ આ બાબતે આપણે ફાઇનલ નથી કહેતા, પરંતુ ખેડૂત મિત્રોને ચોક્કસપણે સાવચેતી રાખવાનું કહે છે કે 20-25 તારીખમાં વરસાદનું જોર વધવાની સંભાવના અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે. તે બાબતની અપડેટ પણ આપણે આગામી દિવસોમાં આપવામાં આવશે અને જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ થતી જશે તેમ તેમ આપણે અપડેટ પણ આપતા જશું. પરંતુ અત્યારે ખેડૂત મિત્રોને સાવચેતી ચોક્કસપણે 20-25 તારીખમાં રાખવાની છે અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસો સુધી પણ જે વરસાદની ગતિવિધિ છે તે છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. એટલે સંપૂર્ણ રીતે વરસાદની ગતિવિધિ એક સાથે બંધ થાય તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે. એટલે ખેડૂત મિત્રોએ આ મહિના દરમિયાન સાવચેતી રાખવા જેવું છે. 2-3 દિવસ ચોક્કસપણે રાહત છે, પરંતુ 20 તારીખ પછીથી ફરીથી વરસાદની ગતિવિધિ વધવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તો ખાસ કરીને વાવાઝોડાની આપણે અપડેટ આપી છે, તેમાં કોઈ ફેરફાર થશે તો તે બાબતની અપડેટ આપીશું. પરંતુ તેને પણ આપણે ધ્યાનમાં લેવાનું છે, તેને પણ ગંભીરતાથી લઈને આપણા ખેતી કાર્યો કરવાના છે. અને આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત નજીક આવતી નથી, પરંતુ કોઈ ફેરફાર થશે તો તે બાબતની ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે. આભાર.